ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં આપ સર્વનો હાર્દિક સ્વાગત છે ધોરણ બે વિષય કલ્લો એકમ દસ કામ કરીએ કલક કલક બરાબર એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે આપણને કામ કરવાની જરાય આળસ આવતી નથી કામ કરવાનું બધાને ગમે છે બરાબર તો આપણે આગળ ભાગ એકમાં ચાલો ગાઈએ ગીતડું તેમાં બા પેલા બાગમાં દોડી દોડી જાઓ તે ગીત વિશે બાગ વિશે ભણી ગયા તેના પછી કેટલાક પ્રશ્નો અને તમારા આ કામ કોણ કરે છે બરાબર તેના વિશે ભણી ગયા ત્યાર પછી હવે આપણે આગળ આજે આપણે ભણવાનું છે તમારા ઘરમાં આ કામ કોણ કોણ કરે છે ખરું કરો યાદ કરી બીજા કામ પણ લખો બરાબર તો આપણા ઘરમાં કોણ કોણ કામ કરે છે તમે પોતે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કે કામવાળા બરાબર તે કોણ કામ કરે છે તેના વિશે આજે આપણે ભણવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની ચોપડી કલ્લોલ એકસો બત્રીસ ઉપર પેજ નંબર એકસો બત્રીસ ઉપર ધ્યાન આપવાનું છે અને સાંભળવાનું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમારું ચોપડીનું પેજ છે એકસો બત્રીસ ઉપર તેમાં તમારા ઘરમાં આ કામ કોણ કરે છે બરાબર ખરું કરો યાદ કરી બીજા કામ પણ લખો બરાબર તો કામ આપેલા છે ત્યાર પછી નામ આપેલા છે કે આ કામ કોણ કરે છે હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો આ કામ કોણ કરે છે તે આપણે ખરાની નિશાની કરવાની છે અને જે ખાના છે બરાબર તેમાં આપણે બીજા કામ લખવાના છે તો સૌ પ્રથમ કામ છે બાગમાં પાણી પાઉં તો આ કામ કોણ કરે છે હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો આ કામ કોણ કરે છે દાદા આપણા ઘરમાં દાદા હોય તો આપણા આજુબાજુ જે નાનો બગીચો છે ઘરની આજુબાજુ તે પાણી પાવે છે ત્યાર પછી બીજું કામ છે ઘરની સફાઈ કરવી તો ઘરની સફાઈ કોણ કરે છે હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો ઘરની સફાઈ મોટા ભાગે મમ્મી અને બહેન કરતા હોય છે તો આપણે બંને ખાનામાં ખરું કરવાનું છે કાં તો દાદી કરે તો દાદીના ખાનામાં પણ ખરું કરીશું બરાબર ત્યાર પછી ત્રીજું કામ છે વાસણ સાફ કરવા તો આપણા ઘરમાં વાસણ કોણ સાફ કરે છે હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો વાસણ કોણ સાફ કરે છે મમ્મી કાં તો બહેન બરાબર તમારા ઘરમાં જે કંઈ કરતા હોય તે ખાનામાં તમારે ખરું કરવાનું છે તેના પછી કામ છે ચા બનાવવી તો ચા કોણ બનાવે છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો ચા કોણ બનાવે છે મમ્મી તો આપણે મમ્મીના ખાનામાં ખરું કરવાનું છે તેના પછીનું કામ છે કપડાની ઘડી વાળવી તો કપડાની ઘડી કોણ વાળે છે હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો કપડાની ઘડી મમ્મી કાં તો દાદી કરે છે બરાબર તો આપણે તે ખાનામાં ખરું કરીશું પણ તમારા ઘરમાં જે કરતું હોય તે ખાનામાં તમે કરજો ત્યાર પછીનું કામ છે રમકડા ગોઠવવા હવે રમકડા તો તમે રમો છો તો તમારા ઘરમાં રમકડા કોણ ગોઠવે છે બરાબર તો તમે પોતે તો તે ખાનામાં તમારે ખરું કરવાનું છે તેના પછી કામ છે પોતું કરવું તો તમારા ઘરમાં પોતું કોણ કરે છે હું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા કોણ કરે છે તો મમ્મી કરે કા તો બહેન કરે છે તો આપણે તે ખાનામાં ખરું કરવાનું છે ત્યાર પછી શાક લેવા જવું તો શાક લેવા કોણ જાય છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો આપણા શાક લેવા માટે આપણા ઘરમાં કોણ જાય છે પપ્પા જાય કાં તો દાદા જાય છે તેના પછી રૂમાલ ધોવો તો આપણા ઘરમાં રૂમાલ કોણ ધોવે છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન તો આપણા ઘરમાં જે ધોતા હોય તે ખાનામાં આપણે ખરું કરવાનું છે તેના પછી ખાના ખાલી છે બરાબર તો તેમાં આપણે બીજા કામમાં ઉમેરીશું બ્રશ કરવો હવે બ્રશ કોણ કરે સવારે ઉઠીને બરાબર તો હું પોતે તો તમારે હું છે તે ખાનામાં તમારે ખરું કરવાનું છે તેના પછીનું કામ છે નાસ્તાનો ડબ્બો ભરવો હવે આપણે શાળામાં જવું છે તો નાસ્તાનો ડબ્બો કોણ ભરી આપે છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કે તો મમ્મી તો આપણે મમ્મીના ખાનામાં ખરું કરીશું તેના પછીનું કામ લખવાનું છે કપડાં ધોવા તો કપડાં કોણ ધોવે છે આપણા ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો કોણ ધોવે છે બહેન તો આપણે બહેનના ખાનામાં ખરું કરીશું તેના પછીનું કામ લખવાનું છે લેસન કરવું હવે તમારું લેસન કોણ કરે છે તમે પોતે કરો છો કે પછી મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા કોણ કરે છે તો હું પોતે તે ખાનામાં ખરું કરીશું ત્યાર પછી રોટલી બનાવી તો રોટલી કોણ બનાવે છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કામવાળા તો આપણા ઘરમાં રોટલી કોણ બનાવે છે મમ્મી કા તો બહેન તો આપણે તે ખાનામાં ખરું કરીશું તેના પછી ખેતરમાં જવું ગામડાના કેટલાક લોકો હોય છે બરાબર સવારે ઉઠીને ખેતરમાં જાય છે તો ખેતરમાં કોણ જાય છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કે કામવાળા તો ખેતરમાં પપ્પા કા તો દાદા જાય છે તો આપણે તે ખાનામાં ખરું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તો તમને ખબર છે તો તમારે જે કામ છે બરાબર તે તમારા ઘરમાં જે કોઈ ક જે કોઈ પણ કરતા હોય તે ખાનામાં તમારે ખરું કરવાનું છે અને ત્યાર પછી જે નીચે ખાના છે તેમાં તમારે કામના નામ લખવાના છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાતચીત બરાબર એટલે કે કેટલાક પ્રશ્નો છે તેના આપણે આન્સર જોઈશું કે આમાં પ્રશ્ન નંબર એક છે તમારા ઘરમાં મમ્મી કયા કયા કામો કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમારું ઘર છે તેમાં તમારી મમ્મી કયા કયા કામો કરે છે બરાબર તો મમ્મી શું કરે છે ઘરની સફાઈ કરે વાસણ ઘસે ચા બનાવે પછી પોતું કરે બરાબર શું કરે છે તે કામ તમારે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ઘરમાં પપ્પા કયા કયા કામો કરે છે હવે આપણા ઘરમાં પપ્પા શું કરે છે બરાબર કયા કામો કરે છે તો આપણા ઘરમાં વસ્તુઓ ખૂટી જાય જીવન જરૂરિયાતની વસ્તુઓ પપ્પા બહારથી લાવી આપે છે અને પપ્પા ઓફિસે જઈને પૈસા લાવે છે એટલે કે નોકરીએ જાય છે ત્યાર પછી ત્રણ નંબર તમે ઘરના કયા કયા કામો કરો છો વિદ્યાર્થી મિત્રો તમે પણ ઘરમાં રહો છો તો તમે કયા કયા કામો કરો છો મમ્મીને મદદ કરો છો કે પછી બીજા કામો વધારી આપો છો તમે શું કરો છો તે તમારે લખવાનું છે ત્યાર પછી ચાર નંબર તમને કયા કયા કામ કરવા ગમે છે વિદ્યાર્થી મિત્રો તમને કામ કરવું ગમે છે પણ તમને કયા કયા કામ કરવા ગમે છે બરાબર કે મમ્મીને કામમાં મદદ કરવી ગમે છે તમે રમકડા રમ્યા છો તો તમને રમકડા ગોઠવવા ગમે છે તમને કયા કયા કામ કરવા ગમે છે તે તમારે લખવાના છે ત્યાર પછી આગળ પાંચ નંબર તમને કયા કયા કામ કરવા ગમતા નથી હવે વિદ્યાર્થી મિત્રો તમને કયા કયા કામ કરવા ગમતા નથી કે તમને મમ્મીને મદદ કરવી ગમતી નથી લેસન કરવું ગમતું નથી કે ઘરની સફાઈ કરવી ગમતી નથી શું કરવું નથી ગમતું તે લખો ત્યાર પછી છ નંબર તમે પડોશીના કામ કરો છો તો કયા કયા એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી પડોશમાં કોઈ પણ વ્યક્તિ રહે છે બરાબર તો તમે પડોશીના કામ કરો છો તો તમે કયા કયા કામ કરો છો તે તમારે લખવાના છો સૌ તો તમે પડોશીના કામ કરો છો તો હા કે ના કરતા હોય તો હા ના કરતા હોય તો ના અને કરો છો તો કયા કયા કામ કરો છો બરાબર તે તમારે લખવાનું છે જેમ કે પડોશીનું કોઈ કામ હોય તો આપણે દુકાને જઈને તેમને વસ્તુઓ લઈ આપે છે તેમને ઘરકામમાં કોઈ પણ મદદ કરીએ છીએ તમે કયા કયા કામ કરો છો તે તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ જે પ્રશ્નો છે તેના જવાબ તમારે આ રીતે જાતે લખવાના છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ તમે ઘરમાં પોતું કરો પછી કહો કે પોતું કરવા માટે શું શું કર્યું તે પહેલાં ડોલ લીધી પછી પાણી ભર્યું પછી શું કર્યું વિદ્યાર્થી મિત્રો આપણે ઘરમાં પોતું કરવું છે બરાબર તો તમે જોતા જશો કે તમારા ઘરમાં કામ કોણ કરે છે તે માણસો સૌ પ્રથમ શું કરે છે બરાબર હવે પોતું કરવું છે તો શું કરવું પડે તો સૌ પ્રથમ તો ઘરનો કચરો સાફ કરવો પડે ત્યાર પછી ઘરમાં પોતું કરવા માટે ડોલ લેવી પડે પછી ડોલમાં પાણી ભરવું પડે પછી તેમાં પોતું પલાળવું પડે અને ત્યાર પછી તેમાં ફિનાઈ કે જે કંઈ પણ નાખો તે નાખવું પડે અને પછી જ આપણે પોતું કરાય છે ત્યાર પછી આગળ ચાલો ગાઈએ ગીતડું બરાબર તો ગીત ગાવાની વાત કરવામાં આવી છે તો કયું ગીત ગાવાનું છે પેલા બાગમાં દોડી દોડી જાઓ તે ગીત ફરીથી ગાવાની વાત કરવામાં આવી છે તો તમારે ગીત ગાવાનું છે ત્યાર પછી આગળ વાંચો અને લખો તો વાંચવાનું છે અને ત્યાર પછી લખવાનું છે બરાબર તો અહીં ચકલીની સવાર અહીં શું છે ચકલીની સવાર એટલે કે સવાર થઈ ગઈ છે ચકલી બેન જાગી ગયા છે હવે શું કરે છે તે અહીં વાંચવાનું છે આપણે પણ સવારે વહેલા ઊઠીએ ઊઠીને સૌ શું કરીએ છીએ બ્રશ કરીએ છીએ નાઈ ધોઈને ચાપ નાસ્તો કરીએ છીએ પછી શું કરીએ છીએ બરાબર તેની વાત છે તો અહીં ચકલી બેનની વાત છે ચકલીની સવાર હવે આપણે વાંચીશું તમારે ધ્યાનથી સાંભળવાનું છે બરાબર સવાર પડી ચક ચક ચકલી જાગી તેણે ગીત ગાયું ચી 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 બાજુની દાળેથી ચમચમ ચકલીએ બૂમ પાડી ગુડ મોર્નિંગ ચક 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 વેરી ગુડ મોર્નિંગ ચમચમ શું કરીશ આજે ચક ચક બસ મજા મજા આજે નિશાણમાં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ ચી 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 ચમચમ તો તો હું પણ આવીશ હવે આ ચકલીવેની સવાર છે બરાબર તેના વિશે વિગતે સમજીએ સવાર તો પડી ગઈ છે હવે સવાર પડી ગઈ એટલે ચકચક ચકલી અને ચમચમ ચકલી છે તો ચકચક ચકલી જાગી જાય છે અને તેને ગીત ગાવાનું ચાલુ કર્યું કયું ગીત ગાય છે ચી 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 તો બાજુની ડાળીએથી ચમચમ ચમચમચકલીએ બૂમારી બરાબર ગુડ મોર્નિંગ ચકચક શું કહે છે કે ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે સુપ્રભાતમ ત્યારે ચકચક ફરી શું કહે છે કે વેરી ગુડ મોર્નિંગ બરાબર તો ચમચમ શું કહે છે કે શું કરીશ આજે ચકચકને શું કહે છે ચકચક ચકલીને કે આજે શું કરીશ આજે ત્યારે ચકચક શું કહે છે બસ મજા મજા આજે તો હું મજા મજા જ કરીશ આજે નિશામાં જઈશ શું કહે છે આજે હું નિશાળમાં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ બાળકો સાથે વાતો કરીશ અને ગીતો ગાઈશ ચી 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 ત્યારે ચમચમ શું કહે તો તો હું પણ આવીશ ત્યારે ચમચમ ચકલી શું કહે છે કે તો હું પણ આવીશ તો તમારે આ જે ફકરો છે સરસ મજાનો ચકલીની સવાર છે બરાબર તે તમારે વાંચવાનું છે અને ત્યાર પછી તમારે જે તમારું પાછળનું પેજ છે એકસો ચોત્રીસ તે પેજ ઉપર તમારે લખવાનું છે આપણે જે ચકલીની સવાર જોયું બરાબર તે ચકલીની સવાર છે બરાબર તે આપણે વાંચવાનું છે અને ત્યાર પછી અહીં જે લીટીઓ છે બરાબર તેમાં આપણે લખવાનું છે તો સૌપ્રથમ આપણે પ્રથમ લીટી છે તેમાં આપણે લખવાનું છે ચકલીની સવાર અને ત્યાર પછી જેટલા પણ સંવાદો છે ચકચક ચકલી અને ચમચમ ચકલીના તે આપણે અહીં ખાના એટલે કે લીટીઓમાં લખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર એકસો પાંત્રીસ ઉપર સરસ મજાની વાર્તા છે બરાબર કામ કરી મરઘી કામ કરી મરઘી જેને કામ કરવામાં જરાય આડસ નથી બરાબર તો કામ કરી મરઘી વિશે આજે આપણે વાર્તા ભણવાની છે અને વાર્તાને આપણે સમજીશું તો સૌ પ્રથમ અહીં વાર્તા છે તેને વાંચીશું અને ત્યાર પછી આપણે સમજીશું એક હતી મરઘી કર્મી એનું નામ બોલે કલક 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 કામ કરે ચકાચક એને જળ્યો એક ઘઉંનો દાણો કલક 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 એક ઘઉંનો દાણો વાવશે કોણ એણે પૂછ્યું હું નહીં વાવું કૂતરાએ કહ્યું હું નહીં વાવું બિલાડીએ કહ્યું હું નહીં વાવું વાંદરાએ કહ્યું હું નહીં વાવું મોરલાએ કહ્યું તો પછી હું તો વાવીશ જ મરઘીએ કહ્યું કલક 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 મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો પછી એમાંથી અંકુર ફૂટ્યો ઘઉં વધીને છોડ થયો છોડ પર લીલાચક પાંદડા આવ્યા સૂરજનો તડકો એ જોવા રોજ આવે છોડ વધીને મોટો થયો એને માથે ઊંડીઓ દેખાઈ એ ઊંબીઓમાં દાણા ભરાયા મરઘીનું મન ભરાયું દાણા પાક્યા હવે એ ઘઉં લણશે કોણ મરઘીએ પૂછ્યું હું નહીં લણું કૂતરાએ કહ્યું હું નહીં લણું બિલાડીએ કહ્યું હું નહીં લણું વાંદરાએ કહ્યું હું નહીં લણું મોરલાએ કહ્યું તો પછી હું લણીશ કરમીએ કહ્યું કલક 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 હવે આપણે આટલી વાર્તાને સમજીશું આમાં શું કહે છે કે એક હતી મરઘી બરાબર તે મરઘીનું નામ હતું કર્મી તેનું નામ શું હતું કર્મી એટલે કે તે તેના કર્મોથી જોડખાતી હતી તેનું નામ હતું કર્મી મરઘી બરાબર તે કલક કલક બોલે કેવું કલક કલક એટલે સરસ સરસ બોલે છે અને તેનું કામ પણ ચકાચક એટલે કે ચોખ્ખું છે એને એક દિવસ ચડ્યો ઘઉંનો દાણો એ ઘઉંનો દાણો લઈને આવે છે અને બધાને પૂછે છે પ્રાણીઓને કે આ ઘઉંનો દાણો વાવશે કોણ ત્યારે કૂતરો ના પાડે છે બિલાડી ના પાડે છે વાંદરો ના પાડે છે અને મોર ના પાડે છે બધા ના પાડે છે એટલે શું કહે છે કે તો પછી હું વાવીશ મરઘીએ કહ્યું પછી મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો પછી એમાંથી બીજ ફૂટ્યું અંકુર એટલે બીજ ફૂટ્યું અંકુર વધીને છોડ થયો અને તે છોડ ઉપર લીલાછામ પાંદડા થયા સૂરજનો તડકો જોવા રોજ આવે છોડ બધીને મોટો થયો એના માથે ઉંબીઓ દેખાય એ ઉંબીઓમાં દાણા ભરાયા મરઘીનું મણ પણ ભરાયું પછી દાણા પાક્યા તો હવે દાણા પાક્યા એટલે મરઘીએ ફરીથી પૂછ્યું કે હવે એ ઘઉં લણશે કોણ ત્યારે બધાએ ના પાડી કૂતરાએ બિલાડીએ વાંદરાએ અને મોરલાએ ના પાડી તો પછી મરઘી શું કહે છે તો હું જ લણીશ બરાબર મરગીએ ઘઉંના દાણા પણ લણી લીધા ત્યાર પછી હવે આ ઘઉં જોડશે કોણ મરગીએ શું કહ્યું હવે આ ઘઉં જોડશે કોણ મરગીએ બધાને પૂછ્યું ત્યારે ફરીથી કહે છે હું નહીં જોડું કૂતરાએ કહ્યું હું નહીં જોડું મિલાડીએ કહ્યું હું નહીં જોડું વાંદરાએ કહ્યું હું નહીં જોડું મુરલાએ કહ્યું હવે ઘઉં જોડશે કોણ તો બધાએ ના પાડી કૂતરાએ બિલાડીએ વાંદરાએ અને મોરલાએ ત્યારે ફરીથી શું કહે છે તો હું જોડું છું મરઘી શું કહે છે તો તો હું જોડું છું મરઘીએ કહ્યું કલક 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 મરઘીએ ઘઉં જોડી લીધા હવે આ ઘઉં દડાવવા ઘંટીએ કોણ જશે ફરી શું કહે છે કે હવે આ ઘઉં દડાવવા માટે ઘંટીમાં કોણ જશે કર્મીએ પૂછ્યું બરાબર ત્યારે ફરીથી બધા શું કહે છે હું નહીં જાઉં કૂતરાએ કહ્યું હું નહીં જાઉં બિલાડીએ કહ્યું હું નહીં જાઉં વાંદરાએ કહ્યું હું નહીં જાઉં મોરલાએ કહ્યું એટલે કે કૂતરો બિલાડી અને વાંદરાએ મોરલાએ ના પાડી અમે નહીં જઈએ ત્યારે કર્મી મરગી શું કહે છે કે તો હું ઘંટીએ જઈશ ને ઘઉં દડાવી લાવીશ મરગીએ કહ્યું

હું નહીં બનાવું બિલાડીએ કહ્યું હું નહીં બનાવું વાંદરાએ કહ્યું હું નહીં બનાવું મરલાંએ કહ્યું તો પછી રોટલી હું બનાવીશ પછી ગરમી મરઘી શું કહે છે કે તો પછી હું જ બનાવીશ મરઘીએ કહ્યું કલક કલક મરઘીએ પછી લોટ બાંધ્યો રોટલી વણી શેકી ઘીમાં જબોડીને થાળીમાં પીસી સુગંધ આવી સૌના મોંમાં પાણી આવ્યું એટલે હવે શું કહે છે કે બધા કામ કરવા માટે તૈયાર નથી અને ખાવા માટે હવે બધા તૈયાર થઈ જશે એટલે બધાના મોમાં શું આવી ગયું પાણી આવી ગયું હવે આગળ ત્યાર પછી હવે આ રોટલી ખાશે કોણ ફરી કર્મી મરીએ પૂછ્યું હવે આ રોટલી ખાશે કોણ ત્યારે બધા શું કહે છે હું ખાઈશ કૂતરાએ કહ્યું હું ખાઈશ બિલાડીએ કહ્યું હું ખાઈશ વાંદરાએ કહ્યું હું ખાઈશ મોરલાએ કહ્યું ત્યારે કર્મી મરઘી શું કહે છે ના ના રોટલી તો હવે હું જ ખાઈશ મરઘીએ કહ્યું કલક 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 ને મરઘી રોટલી ખાઈ ગઈ રોટલી બનાવવા માટે કર્મીએ કેટલું કર્યું હતું ખરી મહેનત એની એકલીની જ હતી ને વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં શું કહેવા માંગે છે કે કર્મી મરઘી છે બરાબર એક મરઘી છે તેનું નામ કર્મી છે તેને ઘઉંનો દાણો જડે છે અને ઘઉંનો દાણો જે વાવવા માટે બધાને પૂછે છે કૂતરો બિલાડી વાંદરો અને મોરલો મર એ પૂછ્યું તો બધાએ ના પાડી તો હવે તે દાણો પોતે જ વાવે છે હવે દાણો વાવી દીધો બરાબર એટલે તે ઘઉં પાક્યા બરાબર એટલે શું થયું તેને લણવાનો ટાઈમ થયો કાપવાનો ટાઈમ થયો હવે તે ફરીથી પૂછે છે કા કોણ કરશે ત્યારે પાછા ફરીથી કૂતરો બિલાડી વાંદરો મોરલો ના પાડે છે ફરીથી તેણે કામ કર્યું ફરી હવે ઘઉંને જોડવાનો સમય થયો તો ઘઉં જોડશે કોણ તો તે ફરીથી પૂછે છે બધાને તો બધાએ ફરીથી ના પાડી હવે તે ઘઉં ઘંટીમાં દડાવશે કોણ તો ફરીથી બધા ના પાડે છે તો તેણે જાતે બધું કર્યું તે ઘંટીમાં જઈને ઘઉં દડાવી લાવી અને લોટ તૈયાર થઈ ગયો હવે ફરીથી પૂછે છે કે રોટલી બનાવશે કોણ તો બધા ના પાડે છે રોટલી બનાવવાની બરાબર હવે રોટલી કહે છે કે હું બનાવીશ તે રોટલી બનાવી તો લોટ બાંધ્યો રોટલી વણી શેકી અને ઘીમાં જબોડીની થાળીમાં પીરસી એટલે સુગંધ આવી તો સૌના મોંમાં પાણી આવી ગયું તો ફરી શું કહે છે કે આ રોટલી ખાશે કોણ ત્યારે બધા શું કહે છે કે હું ખાઈશ હું ખાઈશ હું ખાઈશ ત્યારે કર્મી મરઘી ના પાડે છે ના ના રોટલી તો હવે હું જ ખાઈશ બરાબર પછી કરમી મરગી હતી તે રોટલી ખાઈ જાય છે બરાબર તેને આ બધી રોટલી બનાવવા માટે કેટલી બધી મહેનતની જરૂર પડી છે કેટલું કર્યું બરાબર તેને એકલીની જ મહેનત હતી બીજા કોઈએ તેને મહેનત કરવા લાગી ન હતી ત્યાર પછી આ વાર્તામાં નહીં કેટલી વખત આવે છે પ્રશ્ન શું છે આ વાર્તામાં નહીં કેટલી વખત આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં નહીં વીસ વખત આવે છે તો તમારે આ રીતે ગણતરી કરીને ખાનામાં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજનો જે ક્લાસ હતો તેમાં આપણે શું ભણી ગયા તો આજના ક્લાસમાં આપણે ભણી ગયા બરાબર કે તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તે ખાનામાં ખરું કરવાનું અને બીજા કામ યાદ કરીને લખવાના ત્યાર પછી ચકલીની સવાર બરાબર તેના પછી કામગીરી મરગીની વાર્તા વિશે આપણે ભણી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે અને ત્યાર પછી તમારી ચોપડીના પેજ નંબર એકસો બત્રીસ અને એકસો ચોત્રીસ પર જે કંઈ પણ વિગતો છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની પીડીએફ પણ આપવામાં આવશે આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત